प्रजाजन दूषित पानी पीवा माटे मजबूर बनिया। सीहोर नगरपालिका में छेल्ला 27 वर्षथी भाजपनुं शासन छे अने आम जोवा जाए तो समग्र भावनगर जिल्लानी अंदर खोबले ने खोबले मत आपी अने सांसद होय के विधानसभाना सभ्य होय नव विधानसभाना सभ्यो सतत सात नौ अने 27 वर्षथी चूंटी चूंटीने मोकले छे अने आ सीहोरनी जनताए એના માટે ખડે પગે રહી અને ભારતીય જનતા પાર્ટીની લીડમાં વધારો કરવા માટે તેને શાસકોને મત આપ્યા છે। આ મતો અંકે કરવા માટે ભારતીય જનતા પાર્ટી ચૂંટણી આવે ત્યારે એમ કેમ પ્રકારે આ સિંહોની બોલી જનતાને ભરમાવી અને હથેળીમાં ચાંદ બતાવી અને મતો અંકે કરી લેતી હોય છે, પણ ચૂંટણી પછ્યા પછી કોઈ પ્રજાની હિતને લગતા કોઈ કામો કરતી નથી। તેમ છતાં આજે 27 વર્ષથી ભાજપનું શાસન સમગ્ર ગુજરાત અને સિંહોરમાં છે। सीहोर नगरपालिका में हाल में छेल्ला 4-5 दिवस खांगड़ी पास महीपरिय योजना में भंगाण सर्जाता आज सीहोर नगरपालिका ने नगरपालिका गौतमेश्वर तलाव पानी सीधे सीधे आपवू पड़ू एवी फरज बनी त्यारे लोकोना घरे दूषित गंदु और दुर्गंधयुक्त पानी लोकोने आवन चालू थवा छतां लोकोए विरोध नहीं कर्यो, कारण कि आज शासकों पानी आपे छे पीवा माटे तेने सीहोरनी जनता मजबूर बनी छे। अगाउ अमे घणी वखत अपना मीडिया समक्ष पण कीधेलुं छे के सीहोर नगरपालिकानो फिल्टर प्लांट बंद छे, पण आ शासकों नगरपालिकाना शासकोए एन केन प्रकारे सीहोरनी प्रजाने बताई दीधुं के नगरपालिकानो फिल्टर प्लांट चालू छे, પણ હકીકતમાં આજે જ્યારે ડોલોને દૂષિત પાણી આવ્યું ત્યારે લોકોને ખરેખર ખબર પડી કે ફિલ્ટર પ્લાન્ટ છે માત્ર કહેવા પૂરતો ચાલુ કર્યો છે અને એના હિસાબે લોકોને આજે ખ્યાલ આવી ગયો કે ખરેખર સીહોર નગરપાલિકાનો ફિલ્ટર પ્લાન્ટ ચાલુ નથી અને એમના જે દાવાઓ હતા એ દાવાઓ અને આવા ખોટા જે ભણકા ફૂંકતા હતા એ પોકળ સાબિત થયા છે। ત્યારે હવે સીહોરની જનતા ખરેખર ઓળખી ગઈ છે કે આ જે શાસકો છે માત્ર ભ્રામક વાતો કરે છે। આજે સીહોરની પરિસ્થિતિ એવી છે કે પાણીને લઈને સીહોરમાં કોઈ દીકરી દેવા રાજી નથી અને સીહોરના યુવાનોને દીકરી આપવા કોઈ રાજી નથી, કોઈ બાપ પોતાની દીકરીને દુઃખી થવા માટે તેને સીહોરમાં મોકલવા તૈયાર નથી। આ પરિસ્થિતિનું જો કોઈ નિર્માણ કર્યો તો સીહોરના નગરપાલિકાના નગરના શાસકોએ આજે આ પરિસ્થિતિ ઊભી કરી છે। ત્યારે આવા દ્રષ્ટિહીન નેતાઓ અને એને લઈને સીહોરની જનતા દુઃખી થાય છે, ત્યારે હવે જનતા એને ઓળખી ગઈ છે અને આગામી ચૂંટણીની અંદર આ સીહોરની જનતા મન બનાવીને બેસી ગઈ છે તો હવે ભાજપને કાઢો।